નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામમાં નવો બોરિંગ ખોદવા માટે ગ્રામ પંચાયત દ્વારા નરસિંહા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ કામ મંજૂર કરાયું હતું. મગોદ ડુંગરી ગામમાં 32 જેટલા બોરિંગના કામો કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગામની સ્થળ તપાસ કરતા બોરિંગના સ્થળે સ્થાનિક અગ્રણીઓએ કેટલાય બોરિંગ બંધ હાલતમાં જોયા હતા, જેથી પંચાયતમાં પ્રાથમિક તપાસ કરાવતા એજન્સીને લાખો રૂપિયાની બિલનું ચૂકવણું સુદ્ધા કરી દેવામાં આવ્યું છે, જે અંગે સ્થાનિક અગ્રણીઓએ ટીડીઓને લેખિત ફરિયાદ કરી છે. આ ફરિયાદના આધારે ટીડીઓની ટીમે સ્થળ તપાસના આદેશ કર્યા છે. વલસાડ તાલુકા પંચાયતની તપાસ સમિતિ દ્વારા આ સ્થળની તપાસ હાથ ધરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામે બોરવેલમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતની રજૂઆત અત્રેને મળેલી હતી, જે અન્વયે તાલુકા પંચાયત તરફથી તપાસ સમિતિની રચના કરવામાં આવેલ છે. તપાસ સમિતિ હાલની તારીખે સ્થળ પરની જે થયેલા કામો છે તેની તેમજ એના સંલગ્ન જે સાધનિક કાગળો છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે. ટૂંક સમયમાં તપાસ સમિતિ તરફથી અહેવાલ રજૂ થઈ હતી. જે પણ કોઈ દોષી સાબિત થશે તેમની સામે નિયમો અનુસારની કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવશે. અરજદારશ્રીના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર જે બોરવેલ કરવામાં આવેલા છે તે ખરેખર ભૌગોલિક સ્થિતિ એમની 30-40 ફૂટની હોવા છતાં જે બોરવેલ કરવાના જે બિલો મૂકવામાં આવેલા છે તે વધુ ઊંડાઈના બિલો દર્શાવી ખોટા બિલો મૂકી અને વધુ રૂપિયા ઉપાડી લેવાની ફરિયાદ રજૂ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત અત્રેથી આપણે તપાસ સમિતિની જે રચના કરવામાં આવેલી છે, જે તપાસ સમિતિ સ્થળ પર મુલાકાત કરશે તેમજ જે સાધનિક કાગળો જે બિલો રજૂ કરવામાં આવેલા છે તે બિલોની સાથે સરખામણી કરી ખરેખર સ્થળ પર જે કામ થયા છે તે જ મુજબના બિલો છે કે કેમ તે ચકાસણી કરી ત્યારબાદ અહેવાલ રજૂ કરી હતી. એમાં જે કોઈ પણ દોષી સાબિત થશે, જો એજન્સી તરફથી ખોટા બિલો રજૂ કરી અને વધુ પૈસા ઉપાડી લેવામાં આવેલા હશે તો એમની પાસેથી પણ રિકવરી કરવામાં આવશે. તેમજ સરકારી કચેરી તરફથી ગ્રામ પંચાયત તરફથી જો કોઈ ખોટી રીતે અને ચૂકવણું વધુ કરવામાં આવેલું હોય તો એમની સામે પણ દોષ સાબિત થઈ હતી, નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. ટોટલ 32 જેટલા બોરિંગ બનાવવાનું હાથ પર મતલબ અરજદારે રજૂઆતમાં જણાવેલું હતું, જે અંતર્ગત તમામ 32 બોરની સ્થળ મુલાકાત કરવાનું તેમજ જે સાધનિક કાગળો છે તે મુજબ યોગ્ય કામ છે કે નહીં તે રીતનું તપાસ હાથ ધરવાનું તપાસ સમિતિને સૂચના પણ આપી દેવામાં આવેલી છે. તપાસ સમિતિનો જે રિપોર્ટ આપણી સમક્ષ રજૂ થશે તેમાં જો એવું અનુભવ એવું જણાવવામાં આવે છે કે જે એજન્સીએ આ બોરવેલના કામો કરેલા છે તેમાં આ રીતનું કોઈ ભ્રષ્ટાચાર કે ગુનો કરવાનું સાબિત થઈ રહ્યું છે તો એ એજન્સી દ્વારા જે આજુબાજુના ગામોમાં પણ જે કોઈ કામો કરવામાં આવેલા હોય તેને પણ પ્રાથમિક રીતે એકવાર ચકાસણી અત્રેની કચેરીથી કરાવી લેવામાં આવશે. આ તપાસ સમિતિનો ફાઇનલ રિપોર્ટ ટૂંક સમયમાં આગામી 7 દિવસની અંદર અત્રેની કચેરીને મળી જાય તે રીતનું સૂચના આપવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.